पत्रकार प्रदीप शुक्ला पर हुमलो शा माटे करायो, कोणे कर्यो, केवी रीते कर्यो अने प्रदीप शुक्लाए केवी रीते आ जीवलेण हुमलामांथी पोतानो जीव बचाव्यो, जोईए रात्रिना समये त्रीजा माळेथी केवी रीते बारीना सहारे नीचे उतर्या अने पोतानो जीव बचाव्यो ते हाल पोते घटना वर्णवी रह्या छे। ભાવનગરમાં 18 વર્ષથી પત્રકાર ક્ષેત્રમાં સેવા કરતા પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ પર તારીખ 5/4/2018ના રાત્રિના સમયે 7 શખ્સોએ ફ્લેટના કબજાની લીવેજ બાબતે હુમલો કર્યો અને તે સમગ્ર બાબત શું છે તે ચાલો જાણીએ। આ ઘટના શા માટે બની, કેવી રીતે આ ઘટનામાં હુમલો કરાયો અને કેવી રીતે પ્રદીપ શુક્લ પ્રોવેલ આ ઘટના આ જીવલેણ હુમલામાંથી તે કેવી રીતે બચ્યા તે સમગ્ર બાબત પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ પોતે જણાવી રહ્યા છે અને સમગ્ર બાબતને એક પછી એક ઘટના કેવી રીતે થઈ તે દર્શાવી રહ્યા છે। ગત 5 તારીખે રાત્રે મિત્રતાનો ખૂન થયો છે। જે વ્યક્તિને મારા કેમેરામેન તરીકે ટ્રાયપોડ પકડતા શીખડાયું, જેને 15 વર્ષથી પોતાના કુંભારવાડામાં પોતાનો શોપ કરીને ધંધો કરતો હતો, તેને મિત્રતાને નામે મેં મારી પોતાને બંને ફ્લેટ વેચેલા અને બંને ફ્લેટના હિસાબ પેટે 380,000 રૂપિયા દેવાના બાકી હતા। તે અનુસંધાને તેઓ મિત્રતાના નામે મળવા આવ્યા, 6-7 વ્યક્તિ તે મળવા આવ્યા। તે સમયે શું ઘટના હતી અને તે સમયે કઈ રીતે છેતરપિંડી કરી એ આપણે દર્શાવું, આપને કહું કે જે રીતે બેલ મારવામાં આવેલો અને મારા પત્ની દ્વારા આ રીતે ખોલીને આવ્યા એટલે એ આ સીટ ઉપર બેઠા અને જે સીટ ઉપર બેસી અને મારા પત્ની સીધા મારા રૂમમાં જઈ અને તેઓ મને જગાડવા આવ્યા। જે આ જગ્યા બતાવો કેમેરામેનને કે આ જગ્યા ઉપર હું સૂતો હતો રાત્રે 10-10:15 ગાળામાં આ જગ્યાએ સૂતો હતો, ત્યાંથી આવી અને હું પોતે અહીંયા આવી અને મારી આ સીટ ઉપર મારી જે કાયમી ટેવ છે તે મુજબ બેઠો અને મારા પત્ની અહીં ઊભા હતા, એ રીતે બેઠા હતા। સામે કેમેરામેનને બતાવો કે સામે 7 વ્યક્તિ સહિત બાજુવાળા જે પ્રવીણસિંહના પૂર્વ પત્ની હંસાબા પોતે પણ બેઠા હતા, તે વ્યક્તિ એ અહીં સામે ઊભા હતા અને દાદાગીરી કરી આ બહાણું જે ખોલી નાખ્યું અને પહેલાં વ્યવહારિક વાત કરી કે મને કે અત્યારે 24 કલાક અત્યારે ઊભા ઊભા ખાલી કરી નાખો, પરિણામ સારું નહીં આવે આવી ધમકી મારી। આગલે દિવસે પણ આ 6 વ્યક્તિ પ્રવીણસિંહ સિવાયના છોકરાઓ સહિત 6 વ્યક્તિઓ અહીંયા આવેલા અને હું આ જ જગ્યાએ બેઠેલો અને મને ધમકી મારીને ગયા હતા। પરંતુ મેં આ અનુસંધાને એક મિત્ર હોય મિત્રતાને નામે મેં કીધું કાલે બપોરે આવી અને ઓફિસે આવીને આપણે વ્યવહારિક વાત કરશું એવું કહેલું, છતાંય મેં કદાચ ફરિયાદ પણ ન લખાવી કે ભાઈ મિત્ર છે આટલા વર્ષ આખી જિંદગી આરે કાઢી છે તો શા માટે આવું કરવું, પરંતુ આ વ્યક્તિ એ મિત્રતાનો ખૂન કર્યું છે, મિત્રતામાં દગો કર્યો છે અને હું જે સીટ ઉપર બેઠો છું એ ઉપર સીધો એને મારી ઉપર સીધો એટેક કર્યો। સૌથી પ્રથમ જે પ્રવીણસિંહ છે તેના દીકરો કાનો કે યજ્ઞદીપ એને સીધો મારા ઉપર એટેક કર્યો, પછી 7-7 વ્યક્તિ તૂટી પડ્યા, મારી પત્ની ઉપર પણ એને મૂંઢમાર મારવામાં આવ્યો છે। બીજી વાત કરું તો ત્યારબાદ આજે જે જગ્યા બતાવો આ જગ્યામાં અહીંયા આ ડાઇનિંગ ટેબલ ઉપર આ જગ્યાએ મધનો શીશો હતો, એ મધનો શીશો મને જોરથી મારવામાં આવ્યો અને એ શીશાના કટકા થઈ ગયા, એ શીશાના કટકા થયા પછી પણ એ શીશો બીજી વાર મારવામાં આવ્યો। આ ઉપરાંત આ જગ્યાએ અહીંયા સ્ટેન્ડ હતું, અહીંયા જે બૂટ ચપ્પલનું સ્ટેન્ડ હતું એ સ્ટેન્ડ હાલ પોલીસે કબજે લીધું છે, એ તમામ વસ્તુઓ એને દ્વારા હુમલો કરવામાં આવેલો। આ ખૂણામાં કોસ હતી, એ કોસ પણ મને મારવામાં આવી હતી, જોકે કદાચ પોલીસે કબજે લીધી ન લીધી હોય મને ક્યાં આઈડિયા નથી। પરંતુ આ જે લાકડા જે બતાવવામાં આવ્યા છે એ લાકડા હું કેમેરામેનને બતાવું કે હું અહીંથી આ તમામ વ્યક્તિ 6 વ્યક્તિ પાસેથી તાકાત રાખી અને છટકી અને હું મારા રૂમમાં ગયો અને મારા રૂમમાં જઈ અને મારી સર્વિસ રિવોલ્વર લેવા ગયો, હું સર્વિસ રિવોલ્વર લેવા ગયો તે સમયે એ બધા મારી પાછળ આવેલા અને આ બાણું બંધ કરેલું, આ બાણું બંધ કરી મેં બંધ કરી દીધું તો આ બાણા તોડી નાખવામાં આવ્યા, મેં અહીંથી આ મારી સર્વિસ રિવોલ્વર લીધેલી, આ સર્વિસ રિવોલ્વર લીધા બાદ મેં એને એક રાઉન્ડ ફેરવી અને બીજો રાઉન્ડ લોડ કરેલો અને ત્યારબાદ હું એની પાછળ બાણું ખોલી નાખ્યો એટલે એ તમામ લોકો
તમામ લોકો અહીંથી ભાગ્યા હતા એ અહીંથી ભાગ્યા ભાગી અને આ જે કહેવાય બહારનું તાળું છે બહાર બતાવું કે બહાર તાળું મારી અને મારા અને મારા પત્નીના બંનેના મોબાઈલ એ જપ્ત કરી લીધા. એ જપ્ત કરી લીધા બાદ પરિસ્થિતિ અમારી એટલી ખરાબ થઈ કે આજે કહેવાય કે ફ્લેટની અંદર આ તમામ જગ્યાએ જે બતાવો આ તમામ જગ્યાએ લોહી લોહી હતું જે અગાઉ આપણે જોયું છે અને એ તમામ જગ્યાએ લોહી હતું. અમારે અડધો કલાક સુધી માત્ર ને માત્ર મારા માથા ઉપરથી બ્લડિંગ થતું હતું. એ બ્લડિંગ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ આજુબાજુના લોકોએ મેં અહીં રવેશમાં આવી અને ચારે બાજુ સામે ત્રિવેદીભાઈ છે એને રાડ નાખવામાં આવી. તેઓએ મને જવાબ ન આપ્યો. નીચે મેં દૂધની થેલી મૂકી કોઈ મને મોબાઈલ આપો એ મને મોબાઈલ ન આપ્યો. આજુબાજુ આ મિસ્ત્રી પરિવાર છે ત્યાં રાડ નાખી અડધો કલાક સુધી મેં રાડ નાખી કોઈએ મને જવાબ ન આપ્યો. એક લાચાર એક મજબૂર માણસ જેવી હાલત મારી અને મારી પત્નીની થઈ હતી. ત્યારબાદ મેં હિંમત કરી બ્લડિંગ ખૂબ થઈ ગયું હતું હિંમત કરી અને હું અહીંથી જે હું હમણાં બતાવું ત્યારબાદ હું અહીંથી જે નીચે મારી નીચેના ફ્લેટ છે ત્યાં બારી ઉપર પગ મૂકવામાં આવ્યો. એ બારી ઉપર પગ મૂકી અને એ બારીની ગ્રીલ પકડી અને બાજુની બારીની ક્લિક પકડી ત્યારબાદ નીચે જે છાપરું હતું એ છાપરા ઉપર જમ્પ માર્યો. ત્યારબાદ કાંટાની વંડી હતી એની ઉપર ફેન્સિંગ હતી એની ઉપર કાંટાની વાડ હતી એની ઉપર પગ મૂકી અને નીચે જમ્પ કર્યો. ત્યારબાદ બાજુના ફ્લેટની એક વંડી જે કહેવાય કે દિવાલ પર ઠેકી અને પછી બીજી દિવાલ પર ઠેકી અને રસ્તા ઉપર ગઈ અને મારા મિત્ર હરીશ ડોડિયા છે એના ઘર સુધી પહોંચ્યો. ત્યાં પહોંચ્યા પછી ટોટલી મારી બ્લીડિંગ એટલું બધું થઈ ગયેલું કે રવિવાર તો હું પોતે ત્યાં જઈને ઢળી જ પડેલો. ત્યારબાદ તાત્કાલિક અસરથી હરીશભાઈ ડોડિયા દ્વારા મને હોસ્પિટલ પહોંચાડાયો. પ્રદીપ શુક્લા પર જ્યારે હુમલો કરાયો ત્યારે તે સમયે તેમના પત્નીને પણ પકડીને બેસાડી દેવામાં આવ્યા અને તેણે જે નજરે જોયું તે ચાલો સાંભળીએ તે શું કહે છે. એ બધાએ પહેલાં બેલ માર્યો અને ફટાફટ બેલ ખૂબ મારવા માંડ્યા ઉપરા ઉપરી એટલે મેં બારીમાંથી જોઈને જ કીધું કોણ તો કે હું પ્રવીણસિંહ ખોલો કે એટલે મેં ખોલ્યું ને મેં એક ઉઠાડો એને એટલે મેં મારા વર્ષને ઉઠાડ્યા અને પછી એને ઉઠાડીને અહીંયા આવીને બેઠા ખુરશીમાં એણે શાંતિથી કીધું કે કાલે તમે બધા ઓફિસે આવો એટલે આપણે હિસાબ સમજી લઈએ અને પછી સીધી એણે મારામારી જ કરી આંખ ઉપર માર્યો સીધો થપાટ જ મારી છોકરાઓ એણે અને જપાજપી કરીને મારવા માંડ્યા બધા અને ડાઇનિંગ ટેબલ ઉપર મધનો મોટી બોટલ ભરી હતી એ લઈને સીધી માથા ઉપર બે વાર ઘા કર્યા ને એના વાઇફે મને પકડી અને લાકડાથી મારી અને ખુરશીમાં માએ બે હાથ કરી દીધા મારા આખા કે હું કોઈને મારા વરને બચાવી ન શકી. પ્રદીપ શુક્લા પર જ્યારે હુમલો કરાયો ત્યારે તેમના બંને મોબાઈલ પણ જપ્ત કરી લેવાયા હતા. મારામારીમાં જ્યારે પ્રદીપ શુક્લા પોતાની રિવોલ્વર લેવા માટે ગયા
અને લૂડ કરી એટલે તમામ શખ્સો ઘરને તાળું મારીને જતા રહ્યા કે જેના કારણે પ્રદીપ શુક્લ બહાર ન નીકળી શકે અને કોઈની મદદ પણ તેમને ન મળી શકે। જ્યારે પોલીસ પહોંચી ત્યારબાદ ત્યાં આવેલ તમામ હિતેચ્છુ અને પત્રકારોએ મહા મહેનતે તાળું તોડેલ। ઉલ્લેખનીય છે કે આ ઘટના બન્યા બાદ વિટકોસ ન્યૂઝનો પ્રસારણ કરવાનો કેબલ પણ તોડી નાખવામાં આવ્યો છે। ન્યૂઝનું પ્રસારણ ન થાય શહેરમાં તે માટે કેબલને અલગ અલગ જગ્યાએથી કટ કરી નાખવામાં આવ્યો છે। પ્રદીપ શુક્લ પર હુમલો કરાયા બાદ નીલમબાગ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ, જેમાં આ પ્રમાણેની કલમ લાગી। 143, 148, 149, 149, 350, 323, 325, 342 અને 402 અને પોલીસ તપાસ બાદ હાલ ફરી બે નવી કલમનો ઉમેરો કરાયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। કલમ 395 અને 452। પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ, કે જેની ભાવનગરમાં નીડર પત્રકાર તરીકેની છાપ છે, હંમેશા લોકોની સેવા માટે તે તત્પર રહે છે અને તેમના પર હુમલો થયાની ઘટના બની ત્યારે ઘણા લોકોને દુઃખ પહોંચ્યું છે અને અનેક શુભેચ્છકોએ તેમની મુલાકાત લીધી છે અને ખબર અંતર પૂછ્યા છે। ત્યારે પત્રકાર પ્રદીપ શુક્લ પ્રોવેલ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ગત 5 તારીખે રાત્રે 10:30 કલાકે મારી ઉપર મારા પરમ મિત્ર, જેને મેં સ્ટેન્ડ પકડતા શીખડાવેલું, એવા પ્રવીણસિંહ અજીતસિંહ જાડેજા દ્વારા પોતાના 3 પુત્રો સહિત મંડળી રચી અને મને માત્ર મળવાને મને બોલાવી રાત્રે જગાડી અને સીધો એકસાથે 7 વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવેલો। તે સમયે જે મારી ગંભીર હાલત થઈ હતી અને મને જે 27 ટાંકા આવેલા, મને તાત્કાલિક છે તે હોસ્પિટલમાં દાખલ કરેલો, બ્રેઇન હેમરેજ પણ થયેલું અને આ સારવાર દરમિયાન તે દિવસે રાત્રે 3:30 થી 4 વાગ્યા સુધી મારા મિત્રો સ્નેહીજનો જે લોકો એ મને મદદ કરી છે, જે લોકોએ ખડે પગે MRI એક્સરે બ્લીડિંગ એટલું બધું થતું હતું, લોકો મારી સાથે ખડે પગે રહ્યા હતા। ત્યારબાદ હું 2 દિવસ સારવાર દરમિયાન હતો, કદાચ હું એ વખતે ભાનમાં નહીં હોઉં, કદાચ નિંદ્રાવસ્થામાં આવીશ, પરંતુ એ સમયે ખૂબ શુભેચ્છકો, ખૂબ લાગણીશીલ મિત્રો એ મારી ખબર કાઢવા આવ્યા હતા, તે બધાનો ખૂબ ખૂબ અંતઃપૂર્વક આભાર માનું છું। અને ખરેખર મીડિયાની ચોથી જાગીરમાં એક મિત્રોના સહકારે, મિત્રોના આત્મબળે તે હું ટકી રહ્યો છું અને લોકો માટે જ હું કામ કરું છું અને જે લોકોએ મારી ઉપર લાગણી બતાવી છે એ બદલ બધાનો ખૂબ અંતઃપૂર્વક આભાર, ખરેખર હાર્ડલી આભાર, દિલથી આભાર માનું છું કે જે લોકોએ મને ખૂબ જ મદદ કરી છે। એમાં કોઈનું નામ નહીં લેતા તમામ લોકોએ જે કોઈ જ્ઞાતિ જાતિના ભેદ વગર મને જે મારી ઉપર જે અપાર પ્રેમ દર્શાવ્યો છે એ બદલ આભાર।